हेलो मित्रों, आज ना वीडियो में अपने बात करीशु लेट ना बधा पॉसिबल उपयोग विषय। लेट एक एवो शब्द छे जेनो अंग्रेजी भाषा में बहुज उपयोग थाय छे अलग अलग परिस्थितियों में। मित्रों मने आ वीडियो नी रिक्वेस्ट कमेंट्स में व्हाट्सएप पर घनी बधी आवती थी, एटले फाइनली मैं विचार्यु के आना पर एक वीडियो बनाऊ। मित्रों हूँ छु सेन, स्वागत छे तमारू मारी यूट्यूब चेनल सीखो इंग्लिश गुजराती में। जे लोग नवा छे पहली वक्त मारा चैनल नो वीडियो जोए छे हमने प्लीज विनंती करीस मारा चैनल ने सब्सक्राइब करो, जोड़े आपेला घंटी ना बटन ने दबाई रखो जेथी आवनार बधा नवा वीडियो नु नोटिफिकेशन तमने मली जाए। जो तमने मारा भणावानी स्टाइल गमे, जो तमे कंईक नवुं शीखो तो प्लीज लाइक अने शेर जरूर करजो। तो मित्रों टाइम वेस्ट नथी करो ने चालो शुरुआत करिए। शुरुआत करिए मित्रों लेट ना यूजिस नी। पहेलामां पहेलो एनो यूज छे लेट नो उपयोग एज अ मेन वर्ब, अने जारे एनो अर्थ थतो होय, जारे ए वाक्यमां एनो अर्थ बनतो होय के कशुक करवा देवू। महत्वनी बाबत जाणवा जेवी ए छे के आ प्रकारना वाक्योमां सब्जेक्ट पोते कशुक काम नथी करता पण ऑब्जेक्ट ने कशुक करवा दे छे। याद रखजो मित्रों आ प्रकारना वाक्योमां जेमां भावार्थ बनतो होय कशुक करवा देवू અને એમાં પણ સબ્જેક્ટ પોતે કામ ના કરે પણ ઓબ્જેક્ટને કશું કરવા દે એવા સમયે એવા પ્રકારના વાક્યોમાં એવા પ્રકારના ભાવાર્થના વાક્યોમાં એઝ અ મેઇન વર્બ તમારે લેટનો ઉપયોગ કરવો પડે। બીજી એક મહત્વની વસ્તુ યાદ રાખજો કે લાઈક અધર નોર્મલ એક્ટિવ સેન્ટેન્સીસ All information are same for let as a main verb. એનો મતલબ એ મિત્રો કહેવા માંગુ છું કે જેમ આપણે present ના વાક્યનું રચના કરીએ છીએ, past ના વાક્યની રચના કરીએ છીએ, એટલે કે subject, verb, object, અહીં પણ એ જ formula આવશે। અને બીજી મહત્વની વસ્તુ કે let નું જો તમે past જોવા જાઓ કે past participle જોવા જાઓ બધામાં let જ રહેશે। એટલે લેટ શીખવા માટે તમને ટેન્સીસનું નોલેજ, એના ફોર્મેશનનું નોલેજ હોય તો ઘણું સારું। જેને પણ કન્ફ્યુઝન હોય આપણી ચેનલ પર તમે બેઝિક ઇંગ્લિશ ગ્રામર વત્તા ટેન્સીસની પ્લેલિસ્ટ અલગ અલગ આપેલી છે, ત્યાં જઈને દરેક વસ્તુના ફોર્મેશન કોનો કઈ રીતે ઉપયોગ થાય છે તમે શીખી શકો છો। બરાબર, આગળ વધીને વાત કરીએ લેટ વાળા વાક્યોની રચના, એનું ફોર્મેશન કઈ રીતે થાય। પહેલામાં પહેલો આવશે સબ્જેક્ટ, પછી લેટ, પછી ઓબ્જેક્ટ, વર્બની પહેલી ફોર્મ ને ઓબ્જેક્ટિવ પાર્ટ। મિત્રો લેટ વાળા વાક્યમાં બીજો એક વર્બ હંમેશા હશે અને એના પહેલા સ્વરૂપમાં હશે। બીજી મહત્વની વસ્તુ કે જેમ આપણે નોર્મલ સેન્ટેન્સીસમાં એક્શન વર્બ જો પ્રેઝન્ટમાં આપણે કોઈ વાક્ય બનાવતા હોય તો એક્શન વર્બ જોડે આપણે શું કરીએ છીએ એસ મૂકીએ છીએ, અહીં પણ લેટ કેમ કે મેઇન વર્બ તરીકે ઉપયોગમાં આવે છે એટલે જો તમે ત્રીજા પુરુષ જોડે કોઈ વાક્ય બનાવતા હોય તો લેટ જોડે અહીં પણ એસ આવશે। ત્રીજી મહત્વની વસ્તુ કે લેટનો ઉપયોગ આપણે બીજા બધા એક્શન વર્બની જેમ બધા ટેન્સીસમાં મોડલ વર્બ સાથે પ્રશ્નાર્થ વાક્યોમાં ઇન્ટરોગેટિવ નેગેટિવ દરેક રીતે કરી શકીએ છીએ। આ બધાને આપણે ઉદાહરણ સહિત સમજીએ એટલે તમને બધું ખ્યાલ આવી જશે। પ્રેઝન્ટની પહેલા એક વાક્યની વાત કરીએ, આઈ લેટ હિમ યુઝ માય ફોન, મેં એને, ગુજરાતી સમજો મિત્રો એટલે એનો ભાવાર્થ તમને ખ્યાલ આવી જશે કે મેં એને મારો ફોન યુઝ કરવા દીધો। બરાબર, હવે એક વસ્તુ સમજો કે અહીં મેં યુઝ કરવા દીધો, જ્યારે આઈ વિશેની વાત થાય છે ત્યારે એ ફોન પોતે યુઝ કરે છે ના, એટલે કે સબ્જેક્ટ પોતે કામ નથી કરતું, સબ્જેક્ટ પોતે ફોન યુઝ કરવાનું કામ નથી કરી રહ્યું, એ શું કરે છે, આઈ લેટ હિમ, મેં એને, એટલે કે આપણે જાણીએ છીએ હિમ એ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે, ઓબ્જેક્ટના સ્થાને આવેલું છે, બરાબર, એટલે શું કરે, ઓબ્જેક્ટને કશું કરવા દે, અહીં મેં શું કર્યું છે, મેં એને મારો ફોન યુઝ કરવા દીધો છે, મેં ઓબ્જેક્ટને કશું કરવા દીધું છે। એટલે યાદ રાખજો મિત્રો કોઈ પણ એવો વાક્ય તમે બનાવવા માંગતા હોય જેમાં સબ્જેક્ટ પોતે કામ ના કરે પણ ઓબ્જેક્ટને કશું કરવા દે અને એમાં કશુંક કરવા દેવાનો ભાવાર્થ આવતો હોય ત્યારે હંમેશા તમારે લેટનો ઉપયોગ કરવો પડશે। બીજું વાક્ય જોઈએ, આ વખતે જોઈએ થર્ડ પર્સન સાથે, એણે મને યુઝ કરવા દીધો, દાખલા તરીકે હું કહું તો એણે થઈ જશે હી, કેમ કે થર્ડ પુરુષ છે એટલે થશે હી લેટ્સ મી યુઝ હિઝ ફોન, એણે
મને ફોન યુઝ કરવો દીધો. એને કોણ છે? સબ્જેક્ટ હી. એને કામ નથી કર્યું, એને મને યુઝ કરવા, મેં મને ઓબ્જેક્ટ ને કામ કરવા દીધું છે. બરાબર. આગળ વધીએ. નેગેટિવ. દાખલા તરીકે હું આ વાક્યને નેગેટિવ કહું કે એને મને યુઝ ફોન કરવા, કાં તો મેં એને ફોન યુઝ કરવા ના દીધો, તો થઈ જશે આઈ ડોન્ટ લેટ હિમ યુઝ માય ફોન. દાખલા તરીકે એને પાસ્ટમાં બોલીએ, આઈ લેટ હિમ યુઝ માય ફોન. હવે ઘણા બધા વિચારશે આગળ પણ પ્રેઝન્ટમાં સેમ વાક્ય હતું, આઈ લેટ હિમ યુઝ માય ફોન. એનું કારણ એ કે હું આગળ જેમ બોલ્યો મિત્રો કે લેટ ના ત્રણેય કાળમાં એના સ્વરૂપ સેમ હોય છે, લેટ 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 જ રહે. એટલે આ વાક્ય પાસ્ટનું છે પણ લેટ લેટ એવું ને એવું રહે છે, એટલે કદાચ તમને પ્રેઝન્ટમાં લાગે. હવે ઘણા બધા વિચારશે કે મારે જો સ્પેસિફિક આ વાક્યને પાસ્ટમાં જ કરવું હોય તો હું કઈ રીતે કરી શકું? તમે ઈઝી છે મિત્રો, ફક્ત કોઈ સમય સૂચક શબ્દ લગાવી દો એટલે પાસ્ટમાં થઈ જશે. દાખલા તરીકે હું કહું આઈ લેટ હિમ યુઝ માય ફોન યસ્ટરડે, ગઈકાલે, એટલે ઓટોમેટિક પાસ્ટમાં ફેરવી ગયું. એટલે જો વધારે ચોક્કસતા સાથે, વધારે સ્યોરિટી સાથે તમે પાસ્ટમાં વાક્ય બોલવા માંગતા હોય તો તમે કોઈ એક સમય સૂચક શબ્દો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે આ વાક્યને ફ્યુચરમાં કહીએ તો થઈ જશે આઈ હું એને મારો ફોન યુઝ કરવા દઈશ, આઈ વિલ લેટ હિમ યુઝ માય ફોન. બરાબર. દાખલા તરીકે હું કહું ધે ડોન્ટ લેટ મી પ્લે વિથ ધેમ, તેઓ મને એમની જોડે રમવા નથી દેતા. એ રમે છે ના, મને રમવા નથી દેતા. બરાબર. એઓ કામ નથી કરી રહ્યા. હું કામ કોણ કરે છે, કોણ કરવા દે છે? એઓ મને કશું કરવા દે છે. એવો સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યા છે એના વિશે વાત નથી કરવામાં આવી, મને નથી રમવા દેતા એટલે ઓબ્જેક્ટ વિશે વાત થઈ છે. બરાબર. એટલે તમારે લેટ નો ઉપયોગ કરવો પડશે. હુ લેટ હિમ ડુ ધીસ, એને કોણે આ કરવા દીધું? કરવાની વાત આવે છે, કામ કરવાની, કશું કરવા દેવાની વાત આવે છે. બરાબર. એટલે તમારે લેટ નો જ ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે કહું શુડ આઈ લેટ હિમ ડુ ધીસ, શું મારે આ એને કરવા દેવું જોઈએ? અહીં આપણે શું કર્યું, આગળ શું કર્યું, આપણે ડબ્લ્યુએચ ના એક શબ્દ સાથે આપણે પ્રશ્ન પૂછ્યો, અહીં આપણે એક મોડલ વર્બ નો ઉપયોગ કર્યો. બરાબર. શુડ એ શું છે? મોડલ વર્બ. શુડ આઈ લેટ હિમ ડુ, એનો મતલબ હું તમને એ દર્શાવવા માંગુ છું મિત્રો કે તમે લેટ નો ઉપયોગ એઝ અ મેઇન વર્બ, જેમ બીજા આપણે એક્શન વર્બ્સ નો ઉપયોગ કરીએ છીએ, એમ લેટ નો ઉપયોગ પણ તમે દરેક કાળમાં, દરેક જે સ્વરૂપ છે મોડલ વર્બ સાથે એઝ અ મેઇન વર્બ, તમે ડબ્લ્યુએચ ફેમિલી સાથે, વિધાઉટ ડબ્લ્યુએચ ફેમિલી તમે કરી શકો છો. બરાબર. આગળ વાત કરીએ, વિલ યુ લેટ મી ડાન્સ વિથ યુ, શું તમે, આ શું થઈ ગયું? વિલ આવી ગયું, એટલે આ પ્રશ્નાર્થ વાક્ય થશે, પણ શાનો છે? ફ્યુચરનું પ્રશ્નાર્થ વાક્ય છે. શું તમે મને તમારી જોડે ડાન્સ કરવા દેશો? બરાબર. હવે ઘણી વખતે તમે એવા પણ વાક્યો વાંચશો, કાં તો તમે ઘણી વખતે એવા પણ વાક્યો સાંભળ્યા હશે, એમાં સબ્જેક્ટ વિશે તમને કહેવામાં નહીં આવ્યું હોય, ડાયરેક્ટલી લેટના ઉપયોગ સાથે જ એક વાક્ય બનાવી દેવામાં આવ્યું હોય, કાં તો બોલી દેવામાં આવ્યું હશે, પણ એનો ભાવાર્થ સેમ જ બનતો હશે મિત્રો. બરાબર. જેમ આપણે જોયું લેટ હિમ, લેટ મી, આ બધા શું છે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે. બરાબર. એટલે આવા પ્રકારના વાક્યમાં કદાચ તમે સબ્જેક્ટ નહીં જોવો, ડાયરેક્ટ લેટ થી જ કોઈ વાક્ય શરૂઆત થઈ હશે, પણ એનું બંધારણ સેમ જ રહેશે. દાખલા તરીકે અહીં શું છે? લેટ મી, લેટ હિમ ડુ, એટલે લેટ આવ્યું, પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પછી એક વર્બ આવ્યું, એવું જ અહીં પણ આવશે. અહીં સબ્જેક્ટ નહીં હોય, શું થશે? લેટ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, વર્બની પહેલી ફોર્મ ને પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે તમે કહેશો આવા વાક્યો કેવા કયા છે, હું હમણાં લખીશ તો તમને તરત ખ્યાલ આવી જશે, જ્યાં સબ્જેક્ટ નહીં હોય પણ ભાવાર્થ સેમ હોય છે, એટલે સહેજે ગુંચવાતા નહીં. તમે જો આવા પ્રકારના વાક્યો જુઓ, કાં તો આવા પ્રકારના વાક્યો સાંભળો, તો તમે એવું ના વિચારો કે વિડીયોમાં તો આવું કહેવામાં આવ્યું, એ સેમ જ છે, પણ ઘણી વખતે લોકો સબ્જેક્ટનું ઉચ્ચારણ કરતા નથી, સબ્જેક્ટ બોલતા નથી. દાખલા તરીકે લેટ મી ડુ ધેટ, મને કરવા દો, કોણ કરવા દેશે આપણે એના પર ભાર આપવા માંગતા નથી, એટલે સબ્જેક્ટ ઘણી વખતે આ પ્રકારના વાક્યમાં બોલવામાં આવતા નથી. લેટ હિમ ગો, હી ઇઝ લેટ, એને જવા દો, એ લેટ થયો છે, કોણ જવા દેશે એના પર ભાર ઘણી વખતે આપવામાં આવતું નથી. લેટ ધ ગેમ બિગીન, રમતને શરૂ થવા દો, કોણ શરૂ કરવા દેશે એના પર ભાર આપવામાં આવતું નથી, પણ બેવનો ભાવાર્થ સેમ છે, એટલે સહેજે ગુંચવાશો નહીં. બરાબર. આ તો આપણે થઈ લેટની વાત. હવે વાત કરીએ મિત્રો કે ઘણા બધા મિત્રો એવું કહેશે કે બરાબર છે તમે લેટની વાત કરી,
પણ એક એવો બીજો શબ્દ છે જેનો અર્થ પણ થાય છે કશુંક કરવા દેવું, અને એ શબ્દ શું છે? અલાવ. બરાબર. હવે તમે ઘણા બધા વ્યૂ વિચારશે કે કશુંક કરવા દેવું માટે લેટનો પણ ઉપયોગ થાય, અલાવનો ઉપયોગ પણ થાય, તો અલાવનો ઉપયોગ ક્યારે કરવો અને લેટનો ઉપયોગ ક્યારે કરવો એને પણ ડિટેલમાં સમજીએ. અલાવનો ઉપયોગ ક્યારે કરવો? યુઝ અલાવ વેન ધ પરમિશન ગિવિંગ પર્સન ઇઝ સુપીરિયર ઓર વિથ રિસ્પેક્ટ આસ્કિંગ ટુ ડુ સમથિંગ. અલાવનો ઉપયોગ કશુંક કરવા દેવાના સેન્સમાં ક્યારે કરવો? જ્યારે જે વ્યક્તિ જોડે પરમિશન માંગી રહ્યા છો, કાં તો જે વ્યક્તિ તમને પરમિશન આપી રહી છે તમારાથી પોઝિશનમાં ઊંચી હોય, કાં તો તમારાથી એજમાં ઊંચી હોય, કાં તો મોટી હોય, કાં તો જેનો તમારા પર હક હોય. દાખલા તરીકે મા બાપ, એમનો તમારા પર હક છે. તમારા મોટા ભાઈ, એમનો તમારા પર હક છે. બરાબર. એ વખતે એવા સંજોગોમાં તમારે અલાવનો ઉપયોગ કરવો. એક મહત્વની વસ્તુ યાદ રાખવા જેવી અલાવ સાથે એ છે મિત્રો કે અલાવના ફોર્મેશનમાં જો તમે ધ્યાનથી જોયું હોય તો એ છે તો લેટ જેવું, પણ અહીં વર્બની પહેલી ફોર્મ જોડે ટુ લાગીને આવે છે, એટલે કે ટુ વત્તા વર્બની પહેલી ફોર્મ. એનો મતલબ શું કે એને શું કહેવાય? ઇન્ફિનિટિવ. એટલે આ પ્રકારના વાક્યની રચના સબ્જેક્ટ પછી અલાવ પછી ઓબ્જેક્ટ પછી ટુ વત્તા વર્બની પહેલી ફોર્મ એટલે કે ઇન્ફિનિટિવ આવશે અને પછી ઓબ્જેક્ટિવ પાર્ટ આવશે. દાખલા તરીકે આગળનો શું આપણું વાક્ય હતું કે આઈ લેટ હિમ યુઝ માય ફોન. દાખલા તરીકે આ વાક્ય મારો મોટો ભાઈ બોલે છે તો એ કઈ રીતે બોલશે? એનો મારા પર હક છે. એજની દ્રષ્ટિએ, સંબંધની દ્રષ્ટિએ એના પર એનો મારા પર હક છે, તો એ બોલશે આઈ અલાવ હિમ ટુ યુઝ માય ફોન. દાખલા તરીકે મમ્મીએ એવો સંજોગ વિચારો કે મમ્મી મારા ભાઈને બોલ્યા કે એ હંમેશા મોબાઈલ જ યુઝ કરતો હોય છે, કેમ એને યુઝ કરવા દીધો? તમે એવું કહે છો, દાખલા તરીકે મારો મોટો ભાઈ એવું કહે છે કે એને એક જરૂરી વસ્તુ સર્ચ કરવાની હતી, એટલે મેં એને મારો ફોન યુઝ કરવાની પરમિશન આપી, અલાવ કર્યું. એ વખતે અલાવનો લેટની જગ્યાએ અલાવનો ઉપયોગ કરવો યોગ્ય કહેવાય. દાખલા તરીકે હું ઘરે જવા માંગતો હોય અને મારા સાહેબ મારી સામે બેઠા હોય. હવે સાહેબ વિચારો કે મારો મેનેજર ગમે તે આમ તેમ ટાઈમ પાસ કરવા વાતો કર જ કરે છે અને મને જવું છે ઘરે. હવે છે મારો સાહેબ પોઝિશનમાં, એજમાં મારાથી ઊંચો છે, એટલે હું એવું ના કહે લેટ મી ગો સર, એવું ના કહેશું. કે થોડું ઇંગ્લિશમાં જો તમે લેટ જોડે એનો ઉપયોગ કરશો તો એ થોડું રૂડ કહેવાય. એની જગ્યાએ તમારે વિથ રિસ્પેક્ટ આવી રીતે બોલવું પડે. તમારે કહેવું પડશે અલાવ મી ટુ ગો સર, મને ઘરે જવા દો. જ્યારે તમે અલાવ શબ્દ વાપરો છો તમે ઓટોમેટિકલી સામેવાળી વ્યક્તિને વધારે માન આપો છો. એટલે અલાવ અને લેટનો ઉપયોગમાં એક નાનો ફરક છે, એ તમારે કઈ જગ્યાએ કઈ વ્યક્તિ જોડે ઉપયોગ કરો છો એના પર આધાર રાખે છે. પ્લીઝ અલાવ હિમ ટુ કમ લિટલ લેટ. દાખલા તરીકે વિચારો, મારી મમ્મીએ હું સ્કૂલમાં આજે લેટ પહોંચવાનો છું, એ મારા કોઈ ઘરના કારણે, મારા કારણે હું લેટ તૈયાર થયો છું, એટલે નહીં, કોઈક ઘરમાં એવી પરિસ્થિતિ બની કે હું લેટ જવાનો છું. તો મારી મમ્મી દાખલા તરીકે એક લેટર લખી આપે છે મારા ટીચરના નામે કે એને ક્લાસમાં આવવા દેજો, એ થોડો લેટ આવશે. બરાબર. એટલે કેમ કે મારી ટીચર રાઈટમાં, એજમાં, પોઝિશનમાં ઊંચી છે, એટલે મારા મમ્મી એમને રિક્વેસ્ટ કરતા કહે છે કે પ્લીઝ લેટ હિમ, તો એ તો રૂડ થઈ જાય, મારા છોકરાને જવા બેસવા દેજો, એવું થઈ ગયું. ના, તમે એમની જોડે પરમિશન માંગી રહ્યા છે એટલે તમારે અલાવનો ઉપયોગ કરવો પડે. હી અલાઉડ મી ટુ જોઈન મીટિંગ. બરાબર. હવે આગળ વધીને વાત કરીએ લેટના બીજા ઉપયોગની, અને જેમાં ચાલો અને આવો વાળા શબ્દો આવે. એનો મતલબ કે જે વાક્યમાં ચાલો કશુંક કરીએ કાં તો આવો કશુંક કરીએ એવો ભાવાર્થ વાળા વાક્યમાં, ગુજરાતીમાં જેટલા પણ એવા વાક્યો છે જેમાં ચાલો કશુંક કરીએ કાં તો આવો કશુંક કરીએ છે આપણે બોલીએ છીએ, એ બધા વાક્યોમાં તમારે લેટનો ઉપયોગ કરવો પડે. અને આ પ્રકારના વાક્યોમાં સબ્જેક્ટ પોતાને ગણીને જ્યારે એવું કહેવામાં આવે છે કે ચાલો કશું કરીએ કાં તો આવો કશું કરીએ, ત્યારે આવોમાં એ પોતાને અને બીજી વ્યક્તિઓને સંકળાઈ લે છે, એટલે કે બીજા સાથે ક્યાંક ચાલવા કે કશુંક સાથે કરવાની વાત થતી હોય ત્યારે ત્યારે તમારે લેટ વત્તા અઝ, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ, તમે ઘણી વખત સાંભળ્યું છે લેટ્સ નો ઉપયોગ કરવો પડે. તમે ઘણી વખત સાંભળ્યું છે લેટ્સ ગો, એ જે લેટ્સ ગો બોલીએ છીએ એ શું છે? એ થર્ડ પુરુષ સાથે લેટનો ઉપયોગ નથી, એનું
કન્ટ્રક્શન જો તમે ખોલો તો એનું ફૂલ ફોર્મ થાય છે લેટ અસ, એટલે કે આપણે સાથે, ખ્યાલ આવ્યો? સાથે. લેટ વર્બ વત્તા અસ, આપણે જાણીએ છીએ કે વી નું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે અસ, એટલે સાથે મળીને કશું ચાલો કરીએ, કા તો સાથે મળીને કશું આવો કશું કરીએ, એવા બધા પ્રકારના વાક્યોમાં તમારે લેટ્સ, પણ એનો ભાવાર્થ બને છે લેટસ, બરાબર? એટલે લેટ્સ નો ઉપયોગ કરવો પડે. અને તમે ઘણા બધા આવા વાક્યો સાંભળ્યા પણ હશે, ખરેખરમાં એનો ભાવાર્થ આ થાય છે, બરાબર? લેટસ, અને આવા પ્રકારના વાક્યોનો ગુજરાતીમાં ચાલો આવો કશું કરીએ, લેટ્સ ગો ફોર લંચ, ચાલો લંચ માટે જઈએ, કા તો આવો લંચ કરીએ. લેટ્સ ટેક અ બ્રેક, આઈ એમ ટુ ટાયર્ડ, કા તો આઈ એમ એક્ઝોસ્ટેડ, બરાબર? ચલો આપણે બ્રેક લઈએ, થોડો અંતરાલ લઈએ, કેમ કે થાકી ગયો છું. લેટ્સ ગેટ આઉટ ઓફ હિયર, આવો અહીંથી જતા રહીએ, કા તો ચાલો અહીંથી જતા રહીએ. લેટ્સ ગેટ આઉટ ઓફ હિયર, સોરી હું મેં બે વાર લખી દીધું છે, મને માફ કરજો. લેટ્સ સી અનધર યુઝ, હવે આ બે યુઝ આપણે જોઈ ગયા, હવે લેટ્સ સી અને ચાલો આપણે હવે ત્રીજો યુઝ જોઈએ, એનો મતલબ એ કહેવા માંગુ છું, બરાબર? આ તો બહુ ઇઝી છે, એટલે બહુ એના મેં તમને એક્ઝામ્પલ આપ્યા નથી. ત્રીજો યુઝ છે યુઝ ઓફ લેટ ટુ ઓફર સર્વિસ ઓર હેલ્પ, જ્યારે તમે તમારી સર્વિસ કાં તો તમારી હેલ્પ બીજાને ઓફર કરવા માંગતા હોય ત્યારે ત્યારે તમે લેટનો ઉપયોગ કરી શકો. અને જ્યારે ગુજરાતીમાં આવા વાક્યનો ભાવાર્થ બને છે મને કરવા દો, તમે સામેથી ઇનવોલેન્ટરીલી કોકની હેલ્પ કરવા માંગતા હોય અને એનો ભાવાર્થ જો બનતો હોય મને આ કરવા દો, મને તે કરવા દો, ત્યારે તમે ત્યાં લેટનો ઉપયોગ કરી શકો. બીજી એક મહત્વની વસ્તુ કહી દઉં કે જે લોકો મારા વિડીયોઝ પહેલેથી ફોલો કરે છે અને જેણે મારા કુડના વિડીયો જોયા હશે, એ લોકો કહેશે કે તમે કુડમાં તો એવું બોલ્યા હતા કે તમે જ્યારે તમારી હેલ્પ ઓફર કરો ત્યારે તો સૌથી બેસ્ટ જે વે છે કુડ જ છે, સૌથી બેસ્ટ શબ્દ કુડ જ છે, તો અહીં તમે લેટ કેમ બોલો છો? એનું કારણ એ, મિત્રો હું હજુ પણ એ જ કહું છું કે સૌથી બેસ્ટ વે, સૌથી બેસ્ટ શબ્દ કુડ જ છે, લેટ નથી કે બીજો કોઈ શબ્દ બી નથી, હજુ બી એ જ કહું છું. પણ ફરક શું છે? ફરક એ છે મિત્રો કે ઘણા લોકો લેટનો ઉપયોગ કરે છે, પણ યાદ રાખજો હું હજુ બી તમને કહીશ કે તમે કુડનો જ ઉપયોગ કરજો, કેમ કે જો તમે વધારેમાં વધારે કુડનો ઉપયોગ કરશો તમારી સર્વિસ તમારી હેલ્પ ઓફર કરવા માટે તો એ તમારા હેબિટમાં આવશે. જો તમારા હેબિટમાં આવશે તો તમે એક બેસ્ટ વે યુઝ કરી રહ્યા છો તમારી સર્વિસને ઓફર કરવા માટે. પણ કેમ કે આપણે લેટનો ઉપયોગ જોઈએ છે એટલે મારી ફરજ છે કે હું તમને લેટના બધા ઉપયોગ જણાવું. ઘણી વખતે તમે આવા શબ્દો પણ આવા વાક્યો પણ સાંભળશો જેમાં લોકો લેટ સાથે સર્વિસ ઓફર કરે છે, પણ આ એક ઇન્ફોર્મલ વે છે એટલે હું ના પાડું છું. પણ કેમ કે તમે દાખલા તરીકે તમારા ફ્રેન્ડ્સ જોડે કે તમારી ફેમિલી જોડે ઓફર સર્વિસ કરતા તમારી સર્વિસ ઓફર કરતા હોય તો તમે લેટનો ઉપયોગ બિંદાસ કરી શકો છો, ત્યાં માન આપવાની જરૂર નથી. એટલે તમે કદાચ ત્યાં કુડનો ઉપયોગ ના કરો તો ચાલે, પણ મારા હિસાબે કુડનો ઉપયોગ હંમેશા કરવો આગળ પડે, કેમ કે તમારા હેબિટમાં આવે તો સારું જ. તમારે વિચારવું નહીં પડે કે મારે અહીં કોનો ઉપયોગ કરવો પડે, ખ્યાલ આવે? ઓકે, લેટ મી ગેટ વોટર ફોર યુ, મને તમારી માટે વોટર લાવવા દો, પાણી લાવવા દો. વોટર લાવવાની હેલ્પ ઓફર કરવામાં આવી રહી છે. લેટ મી રિપીટ ઇટ ફોર યુ, મને હજુ વખત રિપીટ કરવા દો. લેટ મી ચેક ફોર યુ, હું તમારી માટે ચેક કરી લઉં. ઓફર સર્વિસ શું કરવામાં આવે છે? ઓફર કરવામાં આવી રહી છે. લેટ મી કુક ફોર યુ, તમારા માટે રાંધું, બરાબર? લેટ મી સી ઇફ ઇટ્સ ફિટ ઓન યુ ઓર આઈ સ્ટીચ અગેન, મને જોવા દો કે આ તમારા પર ફિટ થયેલું છે કે નહીં. જો એ ના થતું હોય તો હું તમને હેલ્પ કરીશ. શું હેલ્પ કરીશ? હું તમને ફરીથી સીવી આપવાની હેલ્પ કરીશ, બરાબર? આ તો ત્રીજો ઉપયોગ થઈ ગયો. ચોથો ઉપયોગ જોઈએ, use of let as મને જોવા દો કાં તો મને વિચારવા દો. મિત્રો તમે ઘણી વખતે let સાથે એવા વાક્યો સાંભળશો, એવા વાક્યો વાંચશો જેમાં એનો સીધો સીધો અર્થ જો તમે વાંચતી વખતે ધ્યાનથી સાંભળજો મિત્રો, વાંચતી વખતે એનો સીધો સીધો અર્થ શું બનતો હશે? મને જોવા દો કાં તો મને વિચારવા દો. પણ ભલે શબ્દો ઇંગ્લિશમાં બોલવામાં આવતા હશે પણ એનો જે બેક સેન્સ હશે, એનો જે પાછળનો ભાવાર્થ હશે એ શું હશે ખબર છે?
હું શું કરી શકું પર્ટિક્યુલર કોઈ વસ્તુ માટે, મને જોવા દો હું એના માટે શું કરી શકું, કાં તો મને વિચારવા દો હું એના માટે શું કરી શકું. બરાબર, એનો બેક સેન્સ એ બને છે. દાખલા તરીકે તમે ઘણી વખતે આવું સાંભળ્યું હશે કે લેટ મી સી વોટ આઈ કેન ડુ, મને જોવા દો. જો તમે એનું લિટરલ ગુજરાતી કરશો તો એનો ભાવાર્થ આ બનશે કે લેટ મી સી વોટ આઈ કેન ડુ, મને જોવા દો કે હું શું કરી શકું. જોવા દો નો સેન્સ એવું નથી બનતો કે હું જો આંખ આંખના ડોળા કાઢીને આ હું, એ તમે શું કરી શકો એને જોઈ નથી શકવાના. બરાબર, પણ જ્યારે તમે કહો લેટ મી સી, એનો મતલબ એ છે કે હું જે બી હેલ્પ તમને કરવા જઈ રહ્યો છું એના માટે હું તમને કઈ રીતે હેલ્પ કરી શકું છું, હું શું કરી શકું છું, એ ભાવાર્થ હોય છે. સમજવું બહુ અગત્યનું છે. આ વાક્યમાં તમને થોડું અઘરું પડશે. બીજું વાક્ય જોઈએ. દાખલા તરીકે એવું કહેવામાં આવે છે, લેટ મી થિંક હાઉ આઈ કેન રિપેર, મને વિચારવા દો કે હું આ કઈ રીતે રિપેર કરી શકું. દાખલા તરીકે કોઈ વસ્તુ રિપેર કરવા બેઠા છે, પણ જ્યારે હું કહેવા માંગે છે લેટ મી થિંક, એનો મતલબ શું કે એની પાછળનો ભાવ શું છે, હું આ રિપેર કઈ રીતે કરી શકું, હું આની માટે આ કોઈ પર્ટિક્યુલર મશીન માટે શું કરી શકું, એ મારે વિચારવું પડશે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે કોઈ વસ્તુએ, કોઈ મિત્રએ તમારી જોડે પૈસા માંગે કે મને આટલા પૈસાની જરૂર છે આપને, એટલે તમે શું કહો છો, લેટ મી થિંક ઓફ ઇટ, મને એના માટે વિચારવા દો. હવે જ્યારે તમે એવું કહો છો મને એના માટે વિચારવા દો, એની પાછળનો જો ભાવાર્થ શું બને છે, એને પાછળનો ભાવાર્થ એ બને છે કે મને વિચારવા દે કે હું તને પૈસા આપવા માટે શું કરી શકું. મારી જોડે જો પૈસા છે તો હું તને આપી શકું, જો મારી જોડે પૈસા નથી તો હું તને બીજે કંઈકથી પૈસા કરી આપું, એના માટે હું શું કરી શકું. ખ્યાલ આવ્યો? એટલે આ બેક સેન્સ હોવો જરૂરી છે, ત્યારે તમે લેટ નો ઉપયોગ મને જવા દો, જોવા દો, કાં તો મને વિચારવા દો માટે કરી શકો. લેટ મી સી વોટ્સ ઇન ફ્રીજ, મને જોવા દો. દાખલા તરીકે વિચારો, આ બહુ સારું વાક્ય છે, આનું ડિટેલમાં તમને સમજાવું. દાખલા તરીકે વિચારો, તમે તમારા મમ્મીને કીધું મમ્મી બહુ ભૂખ લાગી છે, આજે તું શું બનાવે છે. બરાબર, એટલે તમારા મમ્મી કહે છે કે તારા પપ્પા બહુ બધી શાકભાજી તો લાયેલા, પણ મને ફ્રીજમાં જોવા દે કે શું છે ફ્રીજમાં. બરાબર, ગુજરાતી ભાવર તો આ બને છે, પણ જ્યારે તમે મમ્મી એવું કહે છે કે મને જોવા દે શું છે ફ્રીજમાં, એનો બેક સેન્સ શું છે, એનો બેક સેન્સ એ છે, જો ડીપમાં વિચારીએ તો એનો બેક સેન્સ એ છે કે કઈ કઈ શાકભાજી છે, કઈ શાકભાજીને હું બનાવું એ મારે, કઈ શાકભાજી જોડે હું શું કરી શકું એ મારે જોવું પડશે, એનો બેક સેન્સ એ બને છે. એટલે મિત્રો, બેક સેન્સ હોય કે મને જોવા દો, મને વિચારવા દો, આની પાછળનો બેક સેન્સ શું હોય, હું કરી શકું, ત્યારે ત્યારે તમે લેટ નો ઉપયોગ કરી શકો. હું કેમ કહું છું કે હું કરી શકું એ બહુ મહત્વનું છે, એનું કારણ છે કે ઘણા બધા મને જોવા દો, મને વિચારવા દો એ વખતે કેન નો ઉપયોગ બી તમે કરી શકો છો. ખ્યાલ આવ્યો? કરી શકવાના સેન્સમાં કેન નો જો લિટરલ મિનિંગ જો એનો ઉપયોગ જોવા જાવ તો શું થાય છે, સક્ષમતા દર્શાવે છે. તો ઘણા બધા એ વિચારશે કે હું કરી શકું છું ના સેન્સમાં હું કેન નો ઉપયોગ બી કરી શકું, ના, એનું કારણ કે એની સાથે સાથે સંકળાયેલું છે શું, મને જોવા દો, મને વિચારવા દો, એ સેન્સ પણ હોવો જોઈએ. એટલે મેં હું ડિટેલમાં તમને સમજાવું છું. બરાબર મિત્રો, તો આ હતા લેટના બધા પોસિબલ ઉપયોગો. મિત્રો, ઘણી વખતે મારા વિડીયોઝ થોડા લાંબા આવે છે, કેમકે હું દરેક વખતે તમને એક એક એક્ઝામ્પલમાં એના ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરું છું, એટલે લાંબા હોય છે. પ્લીઝ બેર વિથ મી. મળીએ આગલા નવા વિડીયોમાં કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ.